શકાય તો કોઈનો ગુરુ થવા કોઈ તૈયાર થાય? રામકૃષ્ણ પરમહંસને કોઈ ગુરુ કહે તો આવડી ગાળ દેતા, ખબરદાર જો મને કોઈ દિવસ ગુરુ કહ્યો તો. આજે ઘેટા દીક્ષા વધી ગઈ છે અને જ્ઞાન દીક્ષા ઘટી ગઈ છે. જો જ્ઞાન દીક્ષા વધી હોત તો આટલા બધા સુગ્રા માણસો છે અને છતાં જુઓ તો બધા દિશા વિના, એટલે એક ઘેટા દીક્ષા હોય. અહીંયા કયા ગુરુ છે જેણે દિશા બતાવી હોય? શબરીના ગુરુ કોણ છે? મતંગ ઋષિ છે. અને મતંગ ઋષિ એના કાન નથી ફૂંક્યા, એને કંઠી નથી બાંધી, માત્ર એને દિશા બતાવી છે કે જો શબરી આ દિશાએ જઈશ તો તને ભગવાન મળશે, આ દિશાએ જઈશ તો તારો ઉદ્ધાર થઈ જશે, તારું કલ્યાણ થઈ જશે. એટલે જે દિશા બતાવે એનું નામ દીક્ષા. અને જે દીક્ષા આપે, ગાંધીજી હજારોને દીક્ષા આપી, હજારો હજારોને દીક્ષા આપી. ચોથી મામ ગુણગન ગાના, બસ પછી એનામાં બોલવાની શક્તિ આવે, પછી એની જીભ ઉગડે. અને જીભ ઉગડે એટલે શું થાય? પછી જ્યાં જાય ત્યાં ભજન ગાય, અર્થ કરે, વિવેચન કરે, વ્યાખ્યા કરે. અને અહીંથી એક ભય શરૂ થઈ જાય. અહીંથી ભય શરૂ શું થઈ જાય? ભક્તિના માર્ગે પતન. ભોગના માર્ગે પતન એ તો અલગ વસ્તુ છે, પણ તમે અધ્યાત્મના માર્ગે પતન. અને અખાએ એની વ્યાખ્યા કરી છે. અખો કહે છે કે હું ભજનમાં જતો, રોજ ભજનમાં જઉં, મને ભજન સાંભળવા બહુ ગમે. કોઈ નાભીથી એક તારો વગાડતો હોય, નાભીથી ધ્વનિ નીકળતી હોય, અને પેલા જૂના ભજનો ગવાતા હોય, આમ હૃદયમાં શેરડા પડી જતા હોય, એકે એક લીટીએ લીટીએ, તો હું બેઠો બેઠો, દૂર બેઠો બેઠો સાંભળ્યા કરું. પણ પછી થયું શું કે એક દિવસ જે મુખ્ય ગાનારા હતા ને એ ના આવ્યા, કંઈક આઘા પાછા જયા. તો લોકોએ કહ્યું, ભાઈ આજ ભજન કોણ ગાશે, આજ ભજન કોણ ગાશે? તો મેં કહ્યું, તમારી ઈચ્છા હોય તો હું એકાદ કાણું બોબડું કંઈક ગઉં. એટલે હું આગળ આવ્યો. આગળ આવીને એક તારો હાથમાં લીધો અને મેં ભજન ગાવા માંડ્યું. લોકો ખુશ ખુશ થઈ ગયા, કરે આ તો આપણા પેલા ગુરુ કરતો સારું ગાય છે. પછી તો હું જ્યારે આવું ત્યારે લોકો મને આગળ જ બેસાડે. આગળ બેસવાનો પણ એક તાપ લાગતો હોય છે, પૂછી જુઓ બેઠેલા હોય, ને પાછળ બેસવાની એક ટાઢ ચડતી હોય છે. અને આગળ બેસીને જેને તાપ ના આવે અને પાછળ બેસીને જેને ટાઢ ના વાય, એને કથામાં ફાયદો થાય. આવે કથા સાંભળવા, પણ આગળ જો ગોદડા બિછાવેલા ન હોય, સીટ રિઝર્વ ન હોય, તો હું મોઢું બગાડીને ચાલ્યા જાય. અહીં તમારા વેવૈના ઘર છે, એને કથા અસર ના કરે. અને જો ભૂલે ચૂકે પાછળ બેસવું પડ્યું હોય તો મેલેરિયાની અસર થઈ જાય, ટાઢ ચડવા માંડે. ફાયદો કોને થતો હોય છે? આ બે દોષોથી જે મુક્ત હોય, એટલે લોકો મને આગળ લઈ આવે અને આગળ બેસાડે, અને બહુ ગમે આગળ બેસવું. પછી તો મને જ કે ભજન ગાવ ને ભગત, પેલું ભજન ગાવ ને, ભજન ગાવ ને. પછી હું ભજન ગાવા લાગ્યો. મારું અહંકાર, મારું અભિમાન પાશેર હતું, એ પાશેરમાંથી શેર થયું. આગળ આવ્યો એટલે શેર થયું. પછી તો મને ગોદડા ઉપર બેસાડે, નીચે ના બેસાડે, એટલે શેરમાંથી પાનશેર થયું. અને પછી તો લોકોએ કહ્યું કે અલ્યા ગુરુ તો ખરા જ છે. અને પછી લોકોએ ગુરુ કરાવવા માંડ્યા તો તોલામાંથી મણમાં ગયો. તોલામાંથી ભક્તિના માર્ગે પતન. જે લોકો આંખ મીચીને પાત્ર અપાત્ર કુપાત્રને જોયા વિના બધાને ચેલા બનાવે છે ને, એ અખાએ આમના માટે લખેલું છે. એમને એક અહંકાર હોય છે કે અમારા કેટલા ચેલા, ઓહો હો હો, છે આટલા કોઈને ચેલા? આટલા બધા શિષ્યો છે કોઈને? અને એ જ એમના પતનનું કારણ છે. જ્ઞાની પુરુષ જ્યારે ઊંચો જાય તો શિષ્ય ભાવમાં આવે. એટલે તમે આ નવધા ભક્તિમાં તમે જોજો, પંચમ ભજન સો ભેદ પ્રકાશા, એટલે એ ભક્તિ કરે, ભજન ગાય, બધું ગાય, પણ નમ્રતાની સાથે. કદી પણ યાદ રાખજો, તમે ગમે એટલા મહાન હો, ભગવાનની જગ્યાએ કદી ગોઠવાશો નહીં. ભરતના ગોઠવાયા પાદુકા મૂકી, અને ગોઠવાવાનો ચાન્સ હતો. રામની જગ્યાએ ગોઠવાવાનો ચાન્સ હતો કે નહીં? પણ ભરતે કહ્યું, ના, એ ગાદી ઉપર તો પાદુકા જ મૂકીશ, હું નહીં બેસું. એટલે ભરત અમર થયા. કદી પણ ભગવાનની જગ્યાએ ગોઠવાશો નહીં, અને ભગવાનની જગ્યાએ કોઈ ગોઠવાઈ ગયો હોય તો એને ભગવાન માનશો નહીં, એને ઉતારીને કાઢી મૂકજો. એ તો વ્યક્તિ પૂજા છે.
એમાં તો આ હિન્દુ પ્રજા મરી રહી છે, એ તો વ્યક્તિ પૂજા છે. હા, તમે ચરણોમાં બેસો, તમે પ્રચાર કરો, બરાબર છે. અને એ રીતે જ્યારે દીન ભાવથી ભજન કીર્તન સંભળાવે લોકોને, તો એનું અંતરે ઠરે ને લોકોનું અંતરે નિર્મળ બને. પંચમ ભજન સુભેદ પ્રકાશા, અને જ્યાં પાંચમી ભક્તિ પ્રગટ થાય એટલે વેદનું જે તત્વજ્ઞાન એમાંથી સ્ફૂરવા લાગે. તમે બોરિંગ કરો, ડ્રિલિંગ કરો, એટલે અમુક નીચે જાઓ એટલે નદીઓ આવવા માંડે. એમ અહીંયા પણ જ્યારે તમે સાધના કરો એટલે જેમ જેમ નીચે જાઓ એમ નદીઓ, કોઈ ખારા પાણી ની આવે, કોઈ મીઠા પાણી ની આવે, કોઈ ફ્લોરાઇડ વાળી આવે, કોઈ ફલાણી આવે, કોઈ ફલાણી વાળા. એક તળ એવું છે કે તળે તમે પહોંચો એટલે અંદરથી ફૂંફાડા મારતો ધોધ નીકળે. સબમર્સિબલ પંપ ની જરૂર નહીં, અંદરથી ભૂખ 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 કરતો પાણી ધડ ધડ નીકળવા. પંચમ ભજન સુભેદ પ્રકાશા, જયારે એને પાંચમી ભક્તિ પ્રગટ થાય એટલે અંદરથી વેદનું જ્ઞાન ઘોઘવાટા કરતું બહાર નીકળવા માંડે. અને એ જ્ઞાન જયારે બહાર નીકળે, લોકો ફાટેલી આંખે જોયા કરે, અરે રે, રામકૃષ્ણ અભણ છે ને, આટલું બધું જ્ઞાન ક્યાંથી? તુકારામ અભણ છે, નરસિંહ કોલેજ જોઈ નથી, મીરાબાઈ અભણ છે, આ બધા સંતો અભણ છે ને, આટલું બધું જ્ઞાન આવ્યું ક્યાંથી? છઠ દમ શીલ સિરતિ બહુ ધર્મા, જયારે છઠ્ઠી કક્ષાએ પહોંચે એટલે એનામાં એક શાંતિ, દમન, વિરતિ, વૈરાગ્ય. અને સપ્તમ મોહિમય જગ દેખા, જયારે સાતમી કક્ષાએ પહોંચે તો આખું બ્રહ્માંડ પોતાના પરમેશ્વરમય થઈ. હવે કોના સાથે વેર બાંધો, કોના પ્રત્યે ઘૃણા કરો? દારૂ પીને પડેલો દારૂડીઓ પણ પરમેશ્વરનું રૂપ છે. પેલું રસોડામાં પેસી ગયેલું કૂતરું છે, એ કૂતરું ભગવાનનું રૂપ છે. અને જયારે એ રોટલી લઈને નાસે એટલે પેલો નામદેવ છે, એ થોલિયું લઈને પાછળ દોડે, ભગવાન ઉભા રહો, ચોપડ્યા વિનાની રોટલી છે, ચોપડ્યા વિનાની રોટલી છે. મોહિમય જગ દેખા, અષ્ટમ જથા લાભ સંતોષા, આઠમી કક્ષાએ જયારે પહોંચે તો જે કંઈ યાદ રાખજો, વેપારીની વાત નથી, ભક્તિની વાત છે. એને પછી સંતોષ હોય, જે મળે રૂપાળો, બહુ સંતોષ. હું બિહારમાં વર્ષો પહેલા એક કાર્યક્રમમાં ગયેલો, બનેલો એવો કે 108 રામાયણની પારાયણ થાય, મારવાડી બધા શેઠો બિહાર મુજફ્ફરપુરમાં. અને યોગાનો યોગ જે અધ્યક્ષ આવવાના ને એ નહીં આવેલા, એ કંઈક માદા પડી ગયા, અને એમની જગ્યાએ મને મોકલ્યો. ત્યારે હું કાશીમાં છોકરા જેવો, એટલે મને મોકલેલો. તો સ્ટેશન ઉપર બધા લેવા આવ્યા, બધા મારવાડી શેઠિયાઓ, બધી મોટી મોટી માળાઓ લઈને. મને કહે, ગુરુજી કહાં હૈ? મેં કહું, તો બીમાર હો ગયે, ઉનકી જગા પર મુજે ભેજા હૈ. તો એવું મોઢું બગાડી નાખ્યું, એવું મોઢું બગાડી નાખ્યું, બધાએ મોઢું બગાડી નાખ્યું કે એ છોકરે કો ભેજ દયા, લડકે કો ભેજ દયા. બરાબર, માળા તો હવે શું કરે, પછી પહેરાવી જ પડે. હું તો માળા પહેરું નહીં, પણ તો આપી માળાઓ. પછી કથા ચાલુ થઈ ગઈ. પછી તો ઈશ્વરની એવી કૃપા ને કે આ પબ્લિક તો ઓછી છે, આના કરતાં વધારે પબ્લિક ભેગી થાય. હિન્દીમાં પ્રવચનો ચાલે, એક જ ચિઠ્ઠીઓ આવે, સબકે પ્રવચન બંધ કરો, ઇનકે પ્રવચન ચાલુ કરો, બીજા કોઈને બોલવા ના દે. હવે લગભગ અમે 100-150 સાધુઓ ભેગા થયેલા, બધા 100-150, મને અધ્યક્ષ બનાવેલો. અને મારવાડી શેઠિયાઓ, મારવાડી શેઠાણીઓ, સોનું સોનું પહેરીને બધું આવે. બધા પાંચેક દિવસ થયા હશે, 9 દિવસની પારાયણને 5-1 દિવસ થયા હશે. અને એક 55 વર્ષના એક સાધુ મારી પાસે આવ્યા, મને કે સ્વામીજી, એ કથા તો કલ પૂરી હો જાયગી. મેં કહો, હા, અબ 2-3 દિન બાકી રહે. અરે કુછ લાભ ઉઠાઓ, કુછ લાભ ઉઠાઓ. તો મેં કહ્યું, લાભ શું ઉઠાવવાનો? તો આ બધું ચાલે છે, ચાલ. નહીં, એ તો બિખર જાયંગે, કુછ લાભ ઉઠાઓ. મને કઈ સમજ ના પડી. મને કે, આપકો અગર નહીં ઉઠાના આવે તો મુજે કહે દો, મેં ઉઠાતા. એટલે મને વાત ગળે ના ઉતરી. પછી મેં પેલા ટ્રસ્ટીઓને બોલાયા, શેઠિયાઓને. મેં કહું, ભાઈ આ સ્વામીજી કંઈ કહે છે, સાંભળો, શું કહેવા માગે છે. એટલે એને હિન્દીમાં બધું સમજાવ્યું. કરે, ઇતની પબ્લિક આતી હૈ, કુછ લાભ ઉઠાઓ. તો કે, હા મહારાજ, સહી બાત હૈ. કે ક્યાં કરેંગે? દેખો, માઇક દે દો મુજે. એમ કે, આ સ્વામીજીનું પ્રવચન પૂરું થાય પછી મને એક 5 મિનિટ માટે માઇક આપો. એ મેં તો એને માઇક આપ્યું. પેલા મહારાજ, સ્વામીજી, બધા મોટું પ્લેટફોર્મ ને 100-150 સાધુઓ અમે બેસી. પછી એમણે તો શરૂઆત કરી કે, દેખો, કલ જો હૈ દશરથ કે ઘર મેં ભગવાન કા જન્મ હોગા, ભગવાન નારાયણ ઉપર સે અવતાર લેંગે,
और उस अवतार के समय में आप लोग सब आएंगे, इतना प्रसंग मिलना बड़ा दुर्लभ है, मनुष्य देह दुर्लभ है, खाली हाथ मत आना, समझे? काल जब भगवान का अवतार होगा उस समय हम भगवान को भेंट धरेंगे। એટલે લોકોને બરાબર ટેમ્પો ચડાવ્યો અને મારવાડી શેઠાણીઓ બધી હા તે આવડા મોટા બે ઘડા લઈને પેલા મોટા મોટા ફાંદવાળા મારવાડી શેઠિયાઓ બેસી ગયા, શું વાત કરું, બે ઘડા ભરાઈ ગયા, છલો છલ ભરાઈ ગયા। મેં કહ્યું આ તો તમે ખરો ફાયદો ઉઠાવ્યો, મને કે અભી દેરી હે, અભી આજ ભી મુજે માઇક દેના, રોજ બે ત્રણ દાડા ચાર દાડા બાકી રહ્યા હતા રોજ, પછી તો આજ દેખો સીતા સ્વયંવર હોગા ઓર સીતાજી અપને સસુરાલ જાયગી और हम सब उनको साड़ी भेंट करेंगे, कोई कंगन भेंट करेगा, कोई कुछ भेंट करेगा, अगर कुछ नहीं हो तो उसके बदले पैसे डाल सकते हैं। बीजा दिवसे तो चार गड़ा मुकेला, चारे चार भरी गया मोटा मोटा। तीजा दिवसे आम बने पछी भाया गादीए बैठा त्यारे मने थयु के हरू आ आटला 150 साधु माथी कोई ने सूझ्यू नहीं, आमने ज केम सूझ्यू, तो मैं मारा रूम में एमने बोलाया, मैं कहूं स्वामी जी અરે આપ તો રોજ ઘડા ચાર ચાર પાંચ પાંચ ઘડે છલક જાતે હૈ કહા, મેં કહા એક બાત મેં આપકો પૂછું, કહા સાધુ હોને સે પહેલે આપ ક્યા થે, કે બનિયા થા બનિયા, પર વેપાર કરતા થા, હવે મેં કહ્યું ઘેર બેસી ગઈ, હવે મને ઘેર બેસી ગઈ, કે અમને કોઈને ના સૂજ્યું ને અમને કેમ સૂજ્યું, કારણ કે સાધુ થયા તો એને એમ છે કે અહીં કમાવા જેવું છે, અહીંથી કઈ પૈસા, અને પેલા જે ટ્રસ્ટીઓ હતા એ મેં નહીં કહ્યું કે આ ખરા એમ કે આ મારા તો 9 દિવસ કથા કરીને જાય ને પૈસો ના હોત એમ કે, પણ આણે ખરો મેળ પાડી દીધો। જથા લાભ સંતોષા, એક વાત યાદ રાખજો, લોકોને ભરમાવીને ઉશ્કેરીને ચડાવીને આ ચડાવા થતા હોય છે, શું છે ચડાવવાના જ ધંધા છે, હે એકબીજાના સામે સામે સ્પર્ધા કરીને ચડાવવાના જ ધંધા છે, મને અનુભવ થયેલો એવા, તો એવી રીતે જે પૈસાનો ઢગલો થતો હોય છે મોટા ભાગે પાછળથી એમાં ઝઘડા થતા હોય છે, પછી પેલા અંદર અંદર ઝઘડતા હોય છે। જથા લાભ સંતોષા, અને જ્યારે નવમી ભક્તિ પ્રગટ થાય એકદમ સરળતા, કોઈ કપટ નહીં। બહુ બહુ લાંબી વાત થઈ ગઈ, રામ કે છે ભામિની તારામાં નવે નવ તત્વો છે, શબરીની આંખોમાંથી હર્ષના આંસુ આવી રહ્યા છે, 80-80 વર્ષ સુધી મેં એક નામના પાછળ જે આખું તપ કર્યું, હું ના પરણી, મેં ના પેટ ભરીને ખાધું, ના કોઈ મિષ્ટાન આરોગ્યા, ના સારા કપડાં પહેર્યા, ના સારું મકાન બાંધ્યું, આ ઝોંપડીમાં રહી અને બધા ત્યાગ કર્યા, માત્ર એટલા માટે ત્યાગ, જ્યારે દુનિયા છે ને એ તો મોજ શોખમાં ડૂબેલી હતી, કેવા કેવા કપડાં પહેરતી હતી ને કેવા કેવા મોજ મજા ઉડાડતા હતા। એટલે બ્રહ્માનંદે એક ભજનમાં લખ્યું છે, અગર હે તો છોડ દુનિયા કો, એમ લખ્યું છે, લોગ દુનિયા કે ભોગો મેં મજા લૂટે તો લૂટન દે, મુજે હે કામ ઈશ્વર સે જગત રૂઠે તો રૂઠન દે। 80 વર્ષ સુધી મેં એક ધારું જીવન જીવ્યું, મેં કદી કોઈ પુરુષના સામે આંખ ઉપાડીને જોયું નહીં, કદી કોઈ પુરુષની ઈચ્છા ના કરી, કદી મેં કોઈ સંસારિક ચીજોની ઈચ્છા ના કરી, અને 80 વર્ષનું મેં મારું જીવન જીવી નાખ્યું એક જ ઈચ્છાથી કે કોઈને કોઈ દિવસે મને મારો સ્વામી મળશે, અને આજ તમે મને ઘર બેઠા મળ્યા। શબરી પાસેથી એક બીજી વાત શીખજો, શબરી હિમાલયમાં ના ગઈ, શબરી ગંગાજી ના ગઈ, શબરી તીર્થોમાં ના નીકળી, પણ તીર્થ બધા એના આંગણે આવ્યા, શબરી પોતે તીર્થ રૂપ હતી, એને ગંગા જવાની જરૂર નહીં, એને હિમાલય જવાની જરૂર નહીં। શબરી અગ્નિ પ્રવિષ્ટ થઈ અને રામને કહ્યું કે તમે અહીંથી આગળ નીકળો અને આગળ જાઓ, અને આગળ તમને એક સુગ્રીવ નામનો વાનર મળશે, એ બિચારો બહુ દુઃખી છે, તમારી માફકે એ દુઃખી છે। અને રામાયણમાં તો મેં કહ્યું ને દુઃખની જ કથા છે, રામ લક્ષ્મણ ફરી પાછા સીતા સીતા સીતા, આ શબરી મળી ત્યાં સુધી શાંતિ રહી, રામને શાંતિ રહી, જેને બહુ દુઃખ હોય એને કથામાં જવું, દુઃખ ભૂલી જાય, જેને બહુ ભય હોય એને કથામાં જવું, ભય ઓછો થઈ જાય, જેને બહુ ચિંતા હોય એને કથામાં જવું, ચિંતા ઓછી થઈ જાય, અને જેને બહુ ગૂંચવણો હોય, કોઈ રસ્તો ન સૂઝતો હોય એને કથામાં જવું,
લાંબો ટાઈમ કથા સાંભળતા સાંભળતા એને રસ્તો મળી આવશે, આપોઆપ એને રસ્તો મળી આવશે. તમારા જેવો એ દુઃખી છે અને એ એટલો દુઃખી છે, આશ્ચર્ય એ છે. અહીંયા ભાઈની કથા છે, અહીંયા દશરથના પુત્રો છે એમની ભાઈઓની કથા છે, અને ત્યાં પણ એક વૃક્ષરાજ છે એની કથા છે. બે ભાઈઓ ભાઈઓ લડી ગયા છે. કેટલીક વાર ગેરસમજ કેટલું મોટું, કેટલો મોટો ઉત્પાત મચાવતી હોય છે ગેરસમજ. સત્ય અલગ અને ગેરસમજ અલગ. વાલી અને સુગ્રીવ બે ભાઈઓ, વાલી રાજ ગાદી ભોગવે અને વાલી બહુ બળવાન, બહુ સશક્ત, બહુ તાકાતવાળો. વાલીનું વર્ણન લખ્યું છે કે એ એટલો મોટો તાકાતવાળો, એટલો મોટો સશક્ત હતો, રાવણને બગલમાં દબાવી દીધો અને કેટલા મહિનાઓ સુધી દબાઈ રાખેલો એવું બધું લખેલું છે. બહુ સારી રીતે રાજ્ય કરે. બન્યું એવું કે ત્યાં એક દિવસે રાત્રે દુંદુભી નામનો રાક્ષસ આવ્યો અને દરવાજા ઉપર એને આવીને બૂમો પાડવા માંડી, જય વાલી બહાર નીકળ, જય વાલી બહાર નીકળ. આ દુંદુભી છે ને બધે લડવા ગયો, હિમાલય પાસે ગયેલો. હિમાલય કહ્યું, ભાઈ મને લડતા નથી આવડતું, પણ તને જો બહુ શિંગડામાં ખણ આવતી હોય તો તું વાલી પાસે જા લડવા માટે. ઘણા માણસોને આવી ટેવ હોય, એમના શિંગડામાં જ્યારે જુઓ ત્યારે ખણ આવતી જ હોય, એમને લડ્યા વિના એ રહી શકે. ઘણા માણસોની આ ટેવ હોય. અને બળદને તમે છૂટો મૂકો ને એટલે કઈ જગ્યાએ જઈને શિંગડા મારે? ઉકેડામાં, ઉકેડામાં શિંગડા મારે. બધો આખો ઉકેડો પોતાના માથા ઉપર ઉછાળે. પછી પેલો ડાયો ખેડૂતો હોય ને, કશું ના કરે અને બસ જઈ અને હળમાં બે દિવસ એવો જોડી દે ને, ઢીલા ડફ, પછી ખાવાનું બંધ. પછી ઉકેડા બુકેડાનું નામ ના લે માણસમાં પણ. એટલે આપણે શું કહીએ છીએ ખબર છે? એના માથામાં રઈ ભરાણી છે, એવું કહીએ છીએ. માથામાં જયારે રઈ ભરાય એટલે ઉકેડામાં જઈને શિંગડા મારે, જાત જાતના શિંગડા મારે. ઘણા માણસો ને આવી કુટે હોય. હિમાલય પાસે ગયો, આમ તાલ ઠોકીને, આવો મારે યુદ્ધ કરવું, લડાઈ કરવી છે. હિમાલય કહ્યું, ભાઈ મને તો લડતા આવડતું નથી અને હું શું લડું તારા આગળ, પણ તારે લડવું હોય તો કિસ્કિંધા નગરીમાં એક વાલી નામનો વાનર છે એની સાથે તું લડ. બસ ત્યાંથી ઉપડ્યો ને આવ્યો કિસ્કંદા. દિવસ ના જોઈને રાત ના જોઈને રાતના ટાઈમે ગુગવાટા કરી અને બૂમો પાડવા માંડ્યો ત્યારે વાલી છે એ પોતાના અંતઃપુરમાંથી રાત્રે ને રાત્રે બહાર નીકળ્યો. વાલી એવો છે, બેયના મધ જરી રહ્યા છે અને બહાર આવીને બહુ લડ્યા, બહુ લડ્યા, બહુ લડ્યા. એનું બધું વર્ણન છે. ને પછી વાલીએ એને જોરથી એવી રીતે ફેંક્યો ને કેટલે દૂર જઈને એનું કંકાલ પડ્યું. સત જોજન એમ લખ્યું છે. દૂર જઈને એનું મળદું જઈને પડ્યું, મરી ગયો. આટલો બળવાન વાલી, એને સુગ્રીવ નામનો ભાઈ, એને તારા નામની પત્ની. ફરી પાછું બીજી વાર એક એવું બન્યું કે એક માયાવી નામનો રાક્ષસ આવ્યો અને માયાવી નામના રાક્ષસે, આ એક વાત સમજી લેજો, તમારી પાસે પૈસો હશે, સત્તા હશે, કંઈક ને કંઈક સામર્થ્ય હશે તો કોઈને કોઈ રાક્ષસ ચડી આવશે, ચડી આવશે ને. રાક્ષસનો બીજો કોઈ અર્થ નથી. એમ બીજો માયાવી રાક્ષસ ચડી આવ્યો ને રાતના સમયમાં. એટલે તારાએ કહ્યું અત્યારે ના જશો, અત્યારે ના જશો, અત્યારે ના જશો, પણ એ માન્યો નહીં. જ્યારે એ બહાર નીકળ્યો હતો પેલો સુગ્રીવ પાછળ પાછળ આવ્યો, મારો ભાઈ જાય છે, મારે સાથે જવું જોઈએ. બે ભાઈઓની કથા. અને પેલો રાક્ષસ તો આગળ નીકળી ગયો, આગળ નીકળતા નીકળતા આગળ પેલો માયાવી રાક્ષસ, પાછળ વાલી અને એની સાથે સુગ્રીવ. એટલામાં એક ગુફા આવી, વિવર આવ્યો ધરતીમાં અને પેલો રાક્ષસ એ ધરતીમાં બેસી ગયો. ધરતીમાં બેસી ગયો એટલે વાલીએ કહ્યું કે જો હું આમાં જઉં છું, સુગ્રીવ તું બહાર ઉભો રહે, હું એને યુદ્ધ કરીને મારીને પાછો આવું ત્યાં સુધી તું અહીં ઉભો રહે. વાલી એના પાછળ ગયો, સુગ્રીવ બહાર ઉભો રહે. વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે એક વર્ષ સુધી એ ના આવ્યો અને તુલસી રામાયણમાં લખ્યું છે કે એક પખવાડા એટલે 15 દિવસ. આ સમય છે ને એ સમયને ઘણી વાર આપણે આજના સંદર્ભમાં જોવું છે. ફલાણા ઋષિએ 1000 વર્ષ તપ કર્યું, હવે 1000 વર્ષ તપ કરે એટલે શું? પાર્વતીએ 20000 વર્ષ તપ કર્યું, હવે પાર્વતીએ 20000 વર્ષ તપ કર્યું હોય અને પછી જયારે પરણવા તૈયાર થયા હોય ત્યારે એમની ઉંમર કેટલી હોય? એટલે વર્ષનો અર્થ ઘણી વાર શાસ્ત્રોમાં દિવસ કરવામાં આવ્યો છે. વર્ષ એટલે દિવસ.
વર્ષ વીતી ગયું, પખવાડું વીતી ગયું, કોઈ સમાચાર ના આવ્યા. અને પછી અંદરથી ખળ 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 કરતું લોહી નીકળ્યું. એટલે આ સુગ્રીવને થયું કે વાલી મરી ગયો, મારો ભાઈને મારી નાખ્યો. રાક્ષસોનો અવાજ થાય છે, જરૂર મારા ભાઈને મારી નાખ્યો હશે, ને હમણાં પેલો રાક્ષસ બહાર નીકળશે અને બહાર નીકળીને અમને મારી નાખશે. એટલે એક બહુ મોટી શિલા લાવીને બંધ કરી દીધી. બંધ કરીને ઘેર પાછો આવ્યો. ઘેર આવ્યો એટલે લોકોએ કહ્યું, ભાઈ વાલી તો મરી ગયો, હવે ગાદીએ તમે બેસો. એટલે સુગ્રીવે ના પાડી કે ના, મારે ગાદીએ નથી બેસવું. પણ છતાં મંત્રીઓ એ બધાએ ભેગા થઈ અને એને ગાદીએ બેસાડી દીધો. ચાલ્યું. હવે બન્યું એવું કે પેલી તરફથી વાલી આવ્યો, શિલા તોડીને બહાર નીકળ્યો, સુગ્રીવને ના જોયો, અને ધુઆ ફુઆ ધુઆ ફુઆ ધુઆ ફુઆ થતો જ્યારે કિષ્કિંધા નગરી આવ્યો ત્યારે પેલો સુગ્રીવ તો ગાદી ઉપર બેઠેલો, સિંહાસન ઉપર બેઠેલો, અને લાલ ગુમ થઈ ગયો. સુગ્રીવે જોયું કે આ તો વાલી આવ્યો, જીવતો આવ્યો. પગમાં પડ્યો, માફી માગી કે ભાઈ મેં તમારી રાહ જોઈ પણ તમે આવ્યા નહીં, હવે તમે ગાદીએ બેસો, મારે આ ગાદી જોઈતી, તમે ગાદીએ બેસો. પણ વાલી છે ને, એક વાર જે ગેરસમજનો શિકાર બને ને એને સાચી સમજ સ્થિર કરવી બહુ કઠિન હોય છે. આ વાલી અને સુગ્રીવ બે ભાઈઓમાંથી આ વાત શીખો, સમજજો. એક ગામમાં બે ભાઈઓ રહેતા હોય, એક ઘરમાં બે ભાઈઓ રહેતા હોય, પણ જો એમાં ગેરસમજ ઊભી થઈ ગઈ, એ ક્યારે, આ તો બે ભેગા થયા, હું બહુ તમારી રાહ જોઈને ઉભો રહ્યો પણ તમે આવ્યા નહીં, પણ લાતમ લાત કરવા લાગ્યો, પેલો માફી માગવા લાગ્યો. પણ વાલી એકનો બે ન થયો, પહેરેલા કપડે એને નગરમાંથી બહાર કાઢી મૂક્યો, અને એની પત્ની હતી એ પડાવી લીધી. એ રૂમા નામની એની પત્ની, એ પત્ની એને પડાવી લીધી. અને પછી એવો પાછળ પડ્યો ને, આ સુગ્રીવ છે એ આ ઋષ્યમુખ પર્વત ઉપર આવી ગયો, અને ઋષ્યમુખ પર્વત મતંગ ઋષિનો હતો. એમાં એવી મર્યાદા હતી કે કોઈ વાલી એમાં કદી પ્રવિષ્ટ થઈ શકે. અરવિંદ છે ને, એ પાંડિચેરી જતા રહેલા, અંગ્રેજો પાછળ પડેલા એમને ફાંસીએ ચડાવવા માટે, પણ અરવિંદ છે એ પાંડિચેરી જતા ગયા. અને પાંડિચેરીમાં પછી અંગ્રેજ કોઈ જઈ શકે, આમાં ઋષ્યમુખ પર્વત પણ પાંડિચેરી જેવો હતો. અને એના કારણે આ સુગ્રીવ ત્યાં રહે. હવે તમે વિચાર કરો, જે ભાઈએ આટલું અપમાન કર્યું હોય, માર્યો હોય, જોડ્યો હોય, અને પોતાની પત્ની પડાવી લીધી હોય, અને એ પત્નીને રાણી બનાવી દીધી હોય, હવે એ ભાઈની કેવી દશા હોય. એની સાથે થોડાક પાંચ વાનરો છે, હનુમાન છે, બીજા બીજા બધા વાનરો, જામવંત છે. આ વાનરોની ઋષિમત પર્વતમાં રહે છે, કેટલા દુઃખમાં દિવસો પાર કરે છે. રામ જ્યારે ઋષ્યમુખ પર્વત પાસે ગયા તો પેલા એ ઉપરથી જોયું, અને એમને એમ લાગ્યું કે આ વાલીએ કોઈ કોઈ દૂતો મોકલેલા છે, આપણને મારવા માટે કોઈ જાસૂસો મોકલેલા છે. એટલે હનુમાનને કહ્યું, હનુમાન તું જા, અને તું જઈને તપાસ કર કે આ બે માણસો દેખાય એ કોણ છે. રામાયણમાં એક બહુ સુંદર વાત છે. રામાયણે વિપ્ર રૂપ ધરી, બ્રાહ્મણનું રૂપ ધર્યું, અને વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે એમણે ભિક્ષુનું રૂપ કર્યું, બ્રાહ્મણનું નહીં પણ ભિક્ષુનું રૂપ કર્યું. એવા મેલા ઘેલા જેવા તેવા કપડાં પહેરી અને એ આવ્યા રામની પાસે. બેયમાં બહુ મોટું અંતર છે, બંનેમાં આ વાલ્મીકી રામાયણમાં સામાન્ય વાતો છે, અને પેલી રામાયણમાં શું છે કે હનુમાન જન્મ જન્મનો ભગત છે, અને એ ભગવાનને ભૂલી ચૂક્યો છે, એટલે હવે રખડી રહ્યો છે, ભટકી રહ્યો છે. અને હનુમાનને પછી જ્યારે રામની ખબર પડે છે કે આ પોતે રામ છે, તે એક મંદ મે મોહ બસ કુટિલ હૃદય અજ્ઞાન, પુનિ પ્રભુ મોહિન બિસાર્યું દીન બંધુ ભગવાન. રામાયણ એની આ વાલ્મીકી રામાયણ એની લાઈન ઉપર ચાલે છે, અને તુલસી રામાયણ એની લાઈન ઉપર ચાલે છે. જ્યારે વાતચીત કરતા 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 હનુમાનને ખાતરી થઈ ગઈ કે આ વાલીના મોકલાવેલા જાસૂસ નથી, એટલે એણે પોતાનું રૂપ પ્રગટ કર્યું, પોતાના ખભા ઉપર બેહીને બેસાડી દીધા અને કહ્યું, રામ તમે જેવી રીતે તમારી પત્નીની શોધમાં નીકળ્યા છો, દુઃખી છો, એવી રીતે અમારો સ્વામી જે સુગ્રીવ છે એ એના સગા ભાઈના દુઃખમાં તાપમાં દુઃખી છે. એની પત્ની રાવણે રાક્ષસે નથી હરી, સગા ભાઈએ હરી છે, અને મોટા ભાઈ આ હરી છે, બીજા કોઈ નથી હરી, અને એ બહુ દુઃખી છે, માટે તમે બે ભાઈબંધી કરો, બે મિત્ર કરો. નીતિમાં લખ્યું છે કે સમાન દુઃખી માણસો મૈત્રી થાય. જેને સમાન દુઃખ હોય એ દુઃખી માણસ પાસે જાય તો એની મૈત્રી થાય, કે તારે આ દુઃખ છે તો મારે આ દુઃખ છે, બેની મૈત્રી. પછી સુગ્રીવની પાસે લઈ ગયા
અને સુગ્રીવ બધી વાત કરી. રામે કહ્યું, સુગ્રીવ તું ચિંતા ના કર, વાલીને હું આજ ને આજ મારી નાખીશ, મારવાની જ કથાઓ છે. સુગ્રીવે કહ્યું, વાલી કોઈથી મરે એવો નથી, તમે વાલીને જાણતા નથી, વાલી કેટલો બળવાન છે, કેટલો સશક્ત છે. પરથી ગમે એટલો સશક્ત હોય તું ચિંતા ના કર, હું આજ ને આજ એને મારીશ. પેલું મળદું બતાવ્યું, પેલું કંકાલ પડેલું ને, એટલે માયાવી રાક્ષસનું, કે જુઓ આ મોટો પહાડ જેવું આ હાડપિંજર પડ્યું છે, એ વાલીએ ફેંકેલું. રામે નજીકમાં જઈને પગમાંથી આમ ઉછાળો માર્યો ને જય જઈને દરિયામાં પડ્યો. લોકો સ્તબ્ધ થઈ ગયા, છે કોઈ પરાક્રમ વાળો પુરુષાર્થી માણસ છે. તમારા ઉપર ભલે દુઃખ પડ્યું હોય પણ તમારામાં પરાક્રમ હોવું જોઈએ, અને જ્યાં તમારું પરાક્રમ હશે તો કોઈને કોઈ દિવસે એ ઉગી નીકળવાનું છે. પણ તમે જો મરદા હશો, નમાલા હશો, તો તમે મરી ગયા, મરતા પહેલા મરી ગયા. પણ છતાંય પેલા વાનરો બધા વિચાર કરે છે કે હવે આ તો સુકાઈ ગયેલું કંકાલ હતું, વાલીએ જયારે ફેંકેલું ત્યારે એમાં માંસ ને રુધિર ને બધું વજન હતું, એટલે વાલી જેટલી તાકાત તો નહીં. એક વાત છે કે આ સાત જે તાળ છે એ સાત તાળને જો ભેદો તો તમે વાલીને મારી શકો. એક લાઈનમાં ઉભેલા સાત તાળ. રામે કહ્યું, આને વિશ્વાસ કરાવવો પડશે, પ્રતિતિ નહીં થાય તો આને વિશ્વાસ આવશે. પોતાના હાથમાં ધનુષબાણ લીધું અને ધનુષબાણ લઈને જોરથી ખેંચીને માર્યું તો સાતે તાળ તોડી નાખ્યા. આ તો રામાયણની કથા છે અને બધી તમારી જાણેલી છે, એક વાર નહીં અનેક વાર તમારી જાણેલી છે. પણ આ બધી કથાઓમાંથી સમજવા જેવું શું છે? વાલીનો દોષ હતો, સુગ્રીવનો દોષ હતો, બસ ગેરસમજ હતી. જો આ ગેરસમજ જો દૂર થયો હોત તો વાલી વત્તા સુગ્રીવ બે ભાઈઓનો સરવાળો થયો હોત. એને એમ થયું કે હમણાં આ તો હવે ગુફામાં મરી ગયો, આટલો ટાઈમ થયો તો એ બહાર ના નીકળ્યો, ગાદીએ બેસો, હવે ગાદીએ ના બેસો તો બીજું કરે શું, ત્યારે શું ગાદી સુની રાખવી. અને પેલો માણસ આવ્યો. એક બીજી વાત યાદ રાખજો, જે ઉગ્ર સ્વભાવના માણસો હોય છે બહુ જલ્દી અન્યાય કરી બેસતા હોય છે, વાત વાતમાં ઉગ્રતા આવી જાય એટલે કોઈનું કશું પણ સાંભળ્યા વિના જે તે નિર્ણયો કરી નાખે તડ ને ફળ. ઉગ્ર સ્વભાવના જે માણસો હોય છે એ બહુ ઉદાર હોય છે, આપે ઘણું બધું કરે પણ અર્થનો અનર્થ કરી નાખે. થોડી ધીરજ રાખો, થોડી શાંતિ રાખો, પહેલાં પૂરી તપાસ કરો, અને પહેલાં તપાસ કરો પછી તમે જાણો. અમારે ત્યાં સંસ્કૃત સાહિત્યની અંદર એક માઘ નામનો કવિ છે, અને આ ભીનમાળમાં થયેલો માઘ કવિ એટલો સુંદર કવિ. ઉપમા કાલિદાસસ્ય ભારવે અર્થ ગૌરવમ દંડીના પદલાલિત્યમ માઘે સંતિ ત્રયો ગુણા. ઉપમા જોવી હોય તો કાલિદાસની, અને અર્થ ગૌરવ અર્થની વિશદતા જોવી હોય તો ભારવીની, અને પદની લલિતતા જોવી હોય તો દંડી કવિની. પણ આ ત્રણેય એક સાથે ભેગા જોવા હોય તો માઘના. માઘના જીવનમાં એવું બન્યું કે માઘનો જય જયકાર થાય, માઘ 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 માઘ, ચારે તરફ યશ ને કીર્તિ. પણ એનો બાપ છે ને એ ઘરમાં આવે ત્યારે જ્યારે જુઓ ત્યારે એને ઉતારી પાડે, તું આવો ને તું આવો ને તું આવો ને, તારામાં બુદ્ધિ નથી ને, તારામાં અક્કલ નથી ને, તારામાં ફલાણું નથી. લાંબો ટાઈમ આ બધું સાંભળ્યું ને એટલે એના મનમાં બાપના પ્રત્યે દ્રોહ થઈ ગયો, પિતૃદ્રોહ. આખી દુનિયા મને ડાયો કહે છે, શાણો કહે છે, સમજુ કહે છે, મારો જય જયકાર થાય છે, એક આ ડોસો જેવો છે કે ઘરમાં પગ મૂક્યો ને એક જાણે મને ઉતારી પાડ્યો ને. જ્યાં સુધી આ ડોસો હશે, અને એક નિયમ છે, જ્યારે તરફથી સન્માનપત્ર મળતા હોય એ માણસમાં અપમાન સહન કરવાની શક્તિ ન હોય, અને જેનામાં અપમાન સહન કરવાની શક્તિ ન રહે એ પછી સન્માનપત્રોનો ભાર ઊંચકી શકે, એ સન્માનપત્રોનો ભાર પણ ના ઊંચકી શકે. એટલે આ માઘે વિચાર કર્યો કે આ ડોસાનું કાશળ કાઢી નાખો, આ ડોસાને મારી નાખો. હવે શિવ કેવી રીતે મારવો? એક એક શિલા લીધી અને ઉપર મેળી, અને મેળીના ઉપર બારી, બારી ઉપર એ શિલા લઈને ઉભર્યો, પથ્થરની શિલા, પેલી ઘંટી હોય ને ઘંટી. ડોસીને ડોસો નીચે વાત કરે છે, એ ડોસો અહીં બરાબર નીચે પોઈન્ટ ઉપર આવે, ઉપરથી મારું ઉપર પડ્યું ને ડોસો મરી જાય, આવો લાગ જોઈને ઉભેલો છે. તો પેલી ડોસીને ડોસો શું વાત કરે છે? પેલી ડોસી કહે છે, અરે રે મારો છોકરો કેટલો યશસ્વી, કેટલો કીર્તિવાન, આ તો લાખમાં એક મારો છોકરો છે.
આખી દુનિયામાં તમારો ડંકો વગાડ્યો, મારો ડંકો વગાડ્યો, અને તમે એને બિચારાને જ્યારે જુઓ ત્યારે અડધૂત કરી નાખો છો. હવે એવું ના કરશો એમ. ત્યારે પેલો બાપ શું કે છે, અરે તારો છોકરો તને જેટલો વાલો છે એના કરતા મને વધારે વાલો છે, અને મને એના યશ ને કીર્તિ સાંભળીને ગજગજ છાતી ફૂલાય છે. તો પછી આવું કેમ બોલો છો? કે એટલા માટે બોલું છું કે એ અપમાન સહન કરવાની શક્તિ એનામાં પેદા થાય એટલા માટે. બાળકના ઘડતરમાં એક બહુ બહુ મુદ્દાની વાત છે. એક ડોક્ટર મારી પાસે આવ્યા આણંદથી. મને કહે મારામાં બધું જ છે પણ કોઈ કોઈ વાર છોકરાઓ ઉપર મારો હાથ ઉપડી જાય છે. મારા છોકરા નાના છે એના ઉપર હાથ ઉપડી જાય છે પછી મને બહુ દુઃખ થાય છે. તો આ હાથ ના ઉપાડું એવું કોઈ મને રસ્તો બતાવશો? મેં કહ્યું જુઓ સાંભળો, બાળકના ઘડતરમાં કેટલીક વાર તુચ્છકાર કરવો, એનું અપમાન કરવું, એને ઉતારી પાડવો, એને અડધૂત કરવો એ જરૂરી છે. મને કહે શું વાત કરો છો? મેં કહ્યું હા, જે છોકરા મા બાપના ત્યાં માત્ર લાડકોડમાં જ ઉછર્યા હોય છે પછી એ મોટા થઈ અને પહેલવાન જ્યાં જાય તો થપાટો ખાય તો પહેલવાન થવાય ને, એ પછી દુશ્મનોની થપાટો સહન નથી કરી. એક કોઈ ડોળો કાઢે 8 દિવસ એને ઊંઘ નહીં આવે. કોઈ માણસ જરાક એને હલકો શબ્દ બોલશે તે તો ફફડી મરશે. મને કે કાનની બૂટ બાપજી, ખરી વાત છે, તમે મને ખરી વાત કહી છે. એટલે તમારે બાપ શું છે? બાપ આંખમાં વાઘ છે અને અંદર અમૃત છે. આંખમાં વાઘ છે પણ અંદર જુઓ તો અમૃત છે. એટલે એ ઘડતર માટે જરૂરી છે. નહીં તો મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો, એ તો મોટો થઈને કોઈના આગળ ઊભો નહીં રહી શકે. પછી કોઈ જરાક ફૂંફાડો મારશે તો એને તો ધ્રુજારો છૂટી જશે. પેલો ડોસો કહે છે તારા કરતા તારો છોકરો મને વધારે વાલો છે, પણ એ છકી ના જાય અને લોકો એને લૂંટી ના લે ને બરબાદ ના કરી નાખે એટલા માટે હું એને ઉતારી પાડું છું. કોણ સાંભળે છે? પેલો ઉપર ઉભેલો ગેરસમજ દૂર, ગેરસમજ દૂર થઈ ગઈ. ગેરસમજની જ રામાયણ છે. તમારા ઘરમાં ગેરસમજની રામાયણ છે. કોઈ સંત મળે, કોઈ એવો મોકો મળે ને એકબીજાની ગેરસમજો દૂર થાય તો લીલા લહેર. અર અર અર, વિદ્વાન હતો, જ્ઞાની હતો, પડ્યું એક તરફ મૂકી દીધું, ધાડ દઈને નીચે ઉતર્યો ને પગમાં પડી ગયો. બાપુ બાપુ મને માફ કરો, હું તમને ઓળખી ન શક્યો, હું એમ હું સમજતો હતો કે તમે મારા દુશ્મન છો, પણ આજ મને ખબર પડી કે તમે મારા દુશ્મન નથી પણ તમે કવચ છો, મારું રક્ષણ કરનારું કવચ છો. મેં તમારી હત્યા કરવાનું આજે ષડયંત્ર કર્યું હતું. બ્રહ્મ હત્યા કરનારને જે પાપ લાગે એ પાપ મને લાગ્યું, તો મને હવે એનું પ્રાયશ્ચિત બતાવો. બાપે કહ્યું બેટા તું ચિંતા ના કર, હું તને પ્રાયશ્ચિત બતાવું છું. શું? કે જા 6 મહિના જઈને તારા સાસરે રહે, 6 મહિના જઈને તારા સસરાના ઘેર. હવે આ તો લીલા લહેર, સસરાના ઘેર જાઓ એટલે શીરો, રોજ શીરો ખાવાનો. આ પ્રાયશ્ચિત હા, જે હું કહું એ સમજીને કહું છું. જા 6 મહિના તારી પત્નીને લઈ જા અને પતિ પત્ની બે 6 મહિના તારા સસરાના ત્યાં રહેજો ને પછી અહીં આવજો. તો બે ગયા, સસરા ખુશખુશ થઈ ગયા, જમાઈ આવ્યા. અને એમાં જમાઈ કેવા પાછા યશસ્વી ને ડંકો વગાડનારા. એટલે એક દાડો લાડુ બનાવ્યા, એક દાડો શીરો બનાવ્યો, એક દાડો કંઈક બીજું બનાવ્યું. એટલે આપણા તો એક કહેવત છે, પહેલા દિવસ પરોણો અને બીજા દિવસ પૈ અને ત્રીજો દિવસ રે એની. 3 દિવસ થયા ને પછી ખબર પડી કે આ તો 6 મહિના રહેવાના છે. એટલે સાસુ ને સસરા બેના મોઢા ઉતરી ગયા કે હું હવે આ તો આવ્યા છે તો રે પડ્યા હવે. અને હવે શું કરવું? હવે આખો દાડો કઈ ઢોલિયો ઢારીને તો એક દાડો બેસાડાય. પેલી તળીઓ પાથરી હોય ને સારી સારી આવી ચાદરો પાથરી હોય તો એક દિવસ પાથરવાની હોય. આ તો 6 મહિના. પછી કહ્યું એક કામ ના કરો. કે શું? આપણા ખેતરમાં જઈને ચકલા ટોવો. એમ કે બાજરીને જુવાર વાવી છે ને તે આખો દિવસ ચકલા આવે છે, એ ચકલાને તમે ટોવો નહીં? એને વિચાર કર્યો કે હવે ચકલા જ ટોવાના છે ને. એક બીજી વાત, હવે ઊંઝામાં તો આ વાત કહેવાય કે નહીં એ મારે વિચાર કરવો પડે. નીતિકારે લખ્યું છે પરદેશ જમાઈ તે સુવર્ણ તુલ્ય. પરદેશમાં અમેરિકામાં કે દૂર મુંબઈ કે એમ દૂર રહેતો હોય ને એ કેવો હોય? સોના જેવો, સુવર્ણ તુલ્ય. અને ગામ જમાઈ તે બ્રાહ્મણ તુલ્ય. અને ગામમાં ગામમાં જમાઈ રહેતા હોય એ કેવા હોય? બ્રાહ્મણ જેવા. બ્રાહ્મણ આવે એટલે કે આવો મહારાજ બેહો, અને જાઓ તો કે જાઓ. હવે ઊંઝામાં તો આજ વધારે ને,
પરણવું ગામમાં એટલે બધા મોટા ભાગે પરદેશ જમાઈ તે સુવર્ણ તુલ્ય અને ગામ જમાઈ તે બ્રાહ્મણ તુલ્ય અને ના પરદેશ જમાઈ તે સુવર્ણ તુલ્ય અને દેશ જમાઈ તે ચાંદી તુલ્ય અને ગામ જમાઈ તે બ્રાહ્મણ તુલ્ય અને ઘર જમાઈ એ ટાંકણ તુલ્ય ઘર જમાઈ તે ટાંકણ તુલ્ય કોઈ હોય નહીં તો સારું પાછું એક ટાંકડીના જેવી એની કિંમત છોકરો હોય બાપનો બાપરનો એ બાપના ઘરમાં છોકરો હોય તો હોય જ એનો રૂઆબ હોય તો જાણે કે મારું ઘર છે અને પેલો બિચારો હોય હવે એ ગમે એટલું પારકું અંગ ગમે એમ ઓપરેશન કરીને લગાડો પણ એ એટલું બધું ફિટ નથી થતું નથી થતું ને હવે આ ઘર જમાઈ બન્યા અને કોડીની કિંમત એ ખેતરમાં જઈને પેલો માંચડા ઉપર બેસે ને ચકલા ટોવે અને આમ તેમ કરે એની પેલી પત્ની છે એ ભાતું લઈને આવે અને દુઃખના દાડા કોઈ પાર ને હવે ખબર પડી કે મારા બાપે 6 મહિના માટે મને સસરાના ત્યાં કેમ પેલી એની સ્ત્રી છે ને એણે કહ્યું તમને કંઈ ખબર પડે છે આ મારે પૂરા દિવસ છે ને પ્રસૂતિના દિવસો છે ને ઘરમાં કશું નથી શું શીરો કેવી રીતે બનશે ને આ પ્રસૂતિ થશે કેવી રીતે તમને કંઈ ચિંતા બિંતા છે હવે તો આ તો ચકલાટું હોય શું કરે બીજું તો કે તું ચિંતા ના કર ઉભી રહે એક શ્લોક બનાવી આપ્યો એક શ્લોક બનાવી આપ્યો અને કહ્યું જા તારા બાપુને કહેજે કે આ શ્લોક રાજાને આપે એટલે બાપને કહ્યું લો આ તો શ્લોક બનાવી આપ્યો આ તો બીજું શું કરે ભગત ભજન બનાવી આપે બીજું શું કરે હવે કંઈ જીરું થોડું હોય છે કંઈ કમિશન એજન્ટ થોડા છે કે ભાઈ આમ આમ વરિયાળી વેચી જીરું વેચ્યું કે ઈસબગુલ વેચ્યું કે લો ઢગલો કરી દીધો બહુ બહુ તો એક ભજન રચી આપે એક કવિતા રચી આપે એટલે બાપે એમ જોયું માથે હાથ અડાડ્યો કે મા જમાઈ માથે પડ્યા છે એમ કે બેઠા બેઠા ગતકડા રચ્યા કરે છે બીજા દિવસે રાજસભામાં ગયો અને રાજસભામાં જઈ અને રાજાને કહ્યું કે આ એક શ્લોક છે મારા જમૈયે રચ્યો છે અને આપને ભેટ આપ્યો છે રાજા ઉતાવળના કામમાં એટલે પેલું તલવાર ખરીને તલવારના મ્યાનમાં એ કાગળિયું ખોસી દીધું એ જ્યારે ટાઈમ મળશે ત્યારે વાંચીશ ખોસી દીધું અને પછી તો રાજ કારોબારમાં રહ્યો અને બધી વાત પૂરી થઈ હવે બન્યું એવું કે રાતના સમયમાં એ રાજાની જે પેલો છત્રી પલંગ બનાવનારો જે માળી એ માળીએ ગુલાબ ને ફલાણું ને ફલાણું ને બધું સહેજ ગોઠવી અને બધી તૈયાર કરીને આટલા બધા ફૂલ ને એના ઉપર ચાદર ને બધું મગ 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 અને કોણ જાણે કેમ એને આજ ઈચ્છા થઈ ગઈ કે આમાં ઊંઘ થવાથી કેવો આનંદ આવતો હશે હું રોજ સહેજ બનાવું છું પણ આપણને કંઈક ઊંઘવાનો આનંદ મળ્યો તમને ખબર નહીં હોય શેઠિયાઓના બંગલાની જે ખુરશીઓ ને પલંગો ને એનો પહેલો આનંદ તો નોકરો લેતા હોય છે શેઠિયાઓ તો બિચારા ઓછો જ લે તો આગા પાછા હોય ને એટલે પેલા આમ પગ ઉપર પગ ચડાવીને બેસે ભોગવું વધારે તો એ જ ભોગવે બધું એટલે આને વળી એ દિવસે ઈચ્છા થઈ અને એ તો થોડુંક આડું પડખું પડ્યો ને અને જે મગમગાટ ઊંઘ આવી ગઈ ને તો ત્યાં ને ત્યાં ઊંઘી અડધો પોણો કલાક થયો હશે અને રાણી આવી અને રાણીએ જોયું ઓહો આજ તો રાજા વહેલા આવીને હોઈ ગયા છે એમ કે તેમની ઊંઘ ના બગડે એટલે પહેલાના જમાનમાં લાઈટો કે એવું બધું નહીં એટલે એની ઊંઘ ના બગડે એટલે ધીરે ધીરે પડખે આવીને એ પણ સૂઈ ગઈ અને એને ઊંઘ આવી ગઈ અને અડધો પોણો કલાક થયો હશે અને પછી આવ્યો રાજા અને રાજાએ આ દ્રશ્ય જોયું કે હવે શું થાય આ દ્રશ્ય જોતાની સાથે જ ખટ દઈને તલવાર ખેંચે બે ના માથા કાપી નાખો પણ પેલી ચબરકી મૂકેલી ને પેલા શ્લોકની એના મ્યાનમાં એ બહાર નીકળી આવી અને બહાર નીકળી આવી એટલે આમ જોયું કે ઓ કંઈ આ પેલા શ્લોકની ચબરખી છે ઉભર એમ અજવાળે લઈ ગયો અને જોયું અને વાંચ્યો એમાં શ્લોકમાં લખેલું સહસા વિદધીતન ક્રિયા મવિવેક પરમાસ્પદામ પદમ વૃણુતે હિ વિમૃશ્યકારિણમ ગુણલુબ્ધા સ્વયમેવ સંપદઃ એ શ્લોકનો અર્થ એવો છે સહસા ન વિદધીત ક્રિયામ કોઈ દિવસ ઉતાવળમાં આવીને કોઈ કોઈ ગજબનું કાર્ય ના કરી દેવું ધીરજ રાખવી તપાસ કરો ઊંડાણ ઉતરો વૃણુતે હિ વિમૃશ્યકારિણ જે વિમૃશ્ય એટલે વિચારશીલ માણસો છે એ કોઈને કોઈ દિવસે શાંતિથી વિચાર કરશે તો કોઈને કોઈ સારો અર્થ મેળવી લેશે ગુણલુબ્ધા સ્વયમેવ સંપદ સંપત્તિ તો ગુણોની જગ્યાએ ખેંચીને આવી જતી હોય છે એટલે આ વિચારીને પછી વિચાર કર્યો કે હવે મારું કે શું કરવું
પણ ના એમ તલવાર મ્યાન કરી દીધી અને એક ખૂણામાં હંતઈને ઉભો રહી. થોડીક વાર થઈ અને પેલા માળી છે ને, માળી આમ હળવડ્યો, એને જોયું પાછળ કઈ તો કોઈ હૂતેલું છે, અને એને જોયું કે આ તો રાણીબા હૂતા છે. અરે અડધો તો ધ્રુજવા માંડ્યો. એટલે રાણીએ જાગી ગઈ. રાણીએ જાગી ગઈ, રા તું અહીં ક્યાંથી ગઈ? પૈસા કે આજે હું તો અજાણતો હોઈ ગયો ને, મને ઊંઘ આવી ગઈ. રાણી કે નીકળ જતો રહે, હમણાં રાજા આવશે ને, હું તને સમજો કે રાજા છે એમ સમજીને હું એ સુઈ ગઈ. એને હવેલો પગમાં પડ્યો, માળી જતો રહ્યો, અને પેલી રાણી છે એ તો કઈ ખબર ના પડી જાય, ખબર ના પડી જાય એવી ચિંતામાં ચિંતામાં સૂતી. અને રાજા વિચાર કરે છે કે જો આ આ ટુકડી મારી પાસે ન હોત તો આજે આ બે નિર્દોષને મારી નાખ્યા હોત. મરવું એ દુઃખ નથી, પણ એ કલંકને ધોવત કોણ? કોણ કોત કે આ નિર્દોષ હતા એવું કોત કોણ? કોઈ મરી ગયા તો મરી ગયા, પણ એક મોટું કલંક લાગીને મરી ગયા હોત. કોઈને વાત ના કરી. સવાર થયું અને પેલા મંત્રીને કહ્યું કે ભાઈ આ જે શ્લોક લાવનાર છે એ પંડિતને બોલાવો. અને પંડિતને બોલાયા, 1,00,000 સોના મોરો. પેલી સ્ત્રી રોતી હતી ને, તમે કમાતા નથી, તમે કમાતા નથી, તમે કમાતા નથી, આખો દિવસ અહીં બેઠા બેઠા કઈ ને કઈ લખ્યા કરો છો તમે કમા. અરે હું કમાઈશ ત્યારે લાખો રૂપિયા કમાઈશ. આ બધા ચકલા મારે એમ ચકલા મારતા મને આવડતું. આ કમિશન ના વ્યાજ ના પૈસા 2%, 3%, ફલાણા 8%, એ 1% કરીને મરી જવાના. તું ધીરજ રાખ, જરા ધીરજ રાખ, થશે ત્યારે અહીં ઢગલો થઈ જશે. તું ધીરજ રાખ, ઉતાવળ ના કર. અને એટલે વાલી અને સુગ્રીવની કથામાં એક ભાઈઓએ સમજવા જેવી વાત છે, કુટુંબીઓએ સમજવા જેવી વાત છે. માત્ર ગેરસમજ આ બેને દુશ્મન બનાવી દીધી. જો એ ગેરસમજ દૂર થયું હોત, વાલી જો ધીરજ રાખી શક્યો હોત અને સુગ્રીવની બધી વાત સમજી શક્યો હોત, તો વાલી અને સુગ્રીવ બે રામ ને ભરત જેવા ભાઈઓ હતા. પણ એની ઉતાવળ, એની ઉગ્રતા, એમાંથી ગેરસમજ અને ગેરસમજમાંથી દુશ્મનાવટ, અને દુશ્મનાવટમાં નાના ભાઈની પત્નીને ઘરમાં રાખી લેવી, આ મર્યાદાનો ભંગ, આ બધું અહીંયા ભેગું થયું. એટલે સુગ્રીવ કહે છે, વાલી તો બહુ બળવાન છે, હું એનું નામ સાંભળીને કાંપ્યા કરું છું. રામ કે જો 7 બાણ મેં માર્યા, 1 બાણથી મેં 7 તાળને વિધી નાખ્યા, તું ચિંતા ના કર, તું જા સામે જા અને યુદ્ધ કર, હું તારું રક્ષણ કરીશ અને વાલીને આવું જ જરૂર મારીશ. સુગ્રીવ કહે છે, હું જઉં તો ખરો, પણ પછી તમે ના મારો તો તું ચિંતા ના કર, મેં હું રઘુવંશમાં જન્મેલો છું. અને પછી તો વાલીને જેમ આમ જોશ આપી અને બરાબર તૈયાર કરી અને કિષ્કિંધા નગરીના દરવાજે મોકલ્યો અને જઈને બૂમો પાડવા લાગ્યો, એ વાલી, એ બદમાસ, ફલાણા બહાર નીકળ, આમ આવ તેમ આવ. વાલીને થયું કે ઓ, આ બીકથી ભાગી ગયેલો આજે આવું કરીને આવ્યો છે. આવ્યો બે અને બે ધુઆ ફુઆ થઈને લડવા લાગ્યા, બે એક સરખા. અને વાલી પેલાને મારે છે ને, કચ્છર ઘણ કાઢી નાખે છે. માર ખઈ ખઈ ખઈને અધભુવો થઈ ગયો, એટલે વિચાર કર્યો, આમ જુએ કે કઈ રામ દેખાય છે, તો રામ તો દેખાતા જ નથી. અને આ રામે મને ધકેલી દીધો દુશ્મનના મોઢામાં, ત્યાંથી ભાગ્યો ને ઋષ્યમુખ પર્વતમાં આવી ગયો. અને આવીને રામને લડવા માંડ્યો કે શું તમે કોઈને મરાવી નાખો, એના કરતા તો હું હંતઈને બેઠો તો એ હારું હતું. તું જા, તું જા, હું તારી પાછળ છું. ઘણા લોકોને આવી ટેવ હોય, કર તું તારે, હું બેઠો છું. પણ તું બેઠો એટલે શું કરવાનું? પણ ખરી ખરી એ જયારે જરૂર પડે ને ત્યારે બેઠો જ હોય, ઉભો ના થાય. પછી એને એક જ વાત હોય, તું તાર કરને, હું બેઠો છું, મારી દીકરીના લગ્ન છે, પૈસો, અરે તું કરને, હું બેઠો છું. પણ બેઠો છું એટલે શું? બેઠો છું એટલે વાલીએ, અરે સુગ્રીવે કહ્યું, આ મારા હાડકે હાડકાં ભાગી ગયા છે અને રામ તમે તો મને મરાવી નાખ્યો. રામે આમ હાથ ફેર્યો, એને માલિશ કરી આપ્યું, એને સારું કરી આપ્યું અને કહ્યું, જા તું ફરીથી જા, હવે વિશ્વાસ કર કે આ વખતે તો હું તને જરૂર મદદ કરીશ અને આ વખતે તો હું જરૂર એનો નાશ કરીશ, માટે તું ફરીથી જા. તો સુગ્રીવ કે ના, આજને આજ નહીં જોઉં, હવે કાલે. અંબે માત કી ઉમિયા માત કી સદગુરુ દેવ કી નમ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય અંબે મા જય અંબે. એ જય અંબે મા જય અંબે. એ જય
અંબે માં જય અંબે એ જય અંબે માં જય અંબે એ જય